ને મિત્રો, મજામાં મિત્રો. આપણે જીએસસીએસએલ 2016 ની જે પરીક્ષા હતી અને એમાં ખાસ કરીને મેથ્સ રિઝનિંગમાં જે પ્રશ્નો પૂછાયેલા એમાં આપણે નજર કરી અને જોઈ રહ્યા છીએ કે કેવું કેવું આવી પરીક્ષાઓમાં પૂછાતું હોય છે. મિત્રો, અહીંયા પૂછાય છે એટલે એનો અર્થ એમ નહીં કે આ જ પરીક્ષામાં પૂછાય. આ પરીક્ષા તલાટીની તમે દેતા હો, રેલવેની દેતા હો, કોઈ પણ જગ્યાએ, મેથ્સ અંતે તો મેથ્સ જ હોય છે, રિઝનિંગ અંતે રિઝનિંગ હોય છે, કઈ પણ જગ્યાએ પૂછી શકાય છે. પણ ધ્યાન રાખવાનું કે ગણિતમાં રોજ નવું શીખવું અને આપણો પણ પ્રયાસ એ જ હોય છે કે દરરોજે દરરોજ કંઈક ને કંઈક તમને નવું મળ્યા કરે. જેમ કે અહીંયા આવું પૂછેલું કે 2 ના છેદમાં 1 વત્તા 2 ના છેદમાં 3 વત્તા 1 નું મૂલ્ય કેટલું થાય. મિત્રો, આપણે જાણીએ છીએ કે અહીંયા જે 2 ના છેદમાં 3 વત્તા 1 એટલે તો 4 લખી શકાય. એટલે કે આપણે ખાલી આટલી નજર કરવાની કે 1 વત્તા 2 ના છેદમાં 4, બીજે કંઈ નહીં જોવાનું. તો આ એટલે શું? તો કે 2 એકુ 2, 2 દુ 4. તો હવે 1 પૂર્ણાંક 1 દૂતીયાંશ, તો ફરીથી ખબર છે કે 1 પૂર્ણાંક 1 દૂતીયાંશ એટલે તો 2 એકુ 2 ને 1, 3. આને આમે કહી શકાય 2 એકુ 2, 2 ને 1, 3, 3 દૂતીયાંશ. ફરીથી આ 2 જે છે એ તમને ખબર છે કે છેદનો છેદ અંશમાં જાય, એટલે કે ઉપર 2 હતા જ, આ 2 અહીંયા હતા, તો હવે 2 ઉપર આવી જશે એટલે 2 ગુણ્યા 2 ના છેદમાં 3 એટલે કે 4 ના છેદમાં 3 છે. એવું યસ તો છે ને સેલું મિત્રો. તો જે વસ્તુ જાણી છે એનો સીધે સીધો ઉપયોગ. મેં ઘણા બધા વિડીયોઝ બનાવ્યા છે કે જેની અંદર આવા નાના નાના સાદુરૂપ કેમ આપવા એની પણ ડિટેલ છે. તો તમામ વિડીયો જોઈ લેશો તો મને લાગે છે એક પણ પ્રશ્ન તમને રહેશે નહીં. જોઈએ નેક્સ્ટ મિત્રો. અહીં પણ તમને ગણતરી આધારિત એક આ પ્રશ્ન છે, પણ હું તો આમ જોતા જ કહી દઈશ કે આનો જવાબ આવશે 4, અને થોડા સમય પછી તમે પણ કહી દેશો કે સર આમાં તો કઈ હોય જ નહીં. મિત્રો, કેવી વાત છે ખબર? જ્યારે તમને આવું આપે ને એનો અર્થ કે આ એક્સ વત્તા વાય ના વર્ગ જેવું છે, હા કે ના? એ જ રીતે આ એક્સ ઓછા વાય ના વર્ગ જેવું છે ને, બરાબર? અને છેદમાં એક્સ વાય છે, બસ આવું છે ને. જો બધી, જો આ એક્સ છે, આ વાય છે, આ એક્સ છે, વાય છે, બરાબર? એટલે તમને ખ્યાલ આવી ગયો કે આ પ્રકારનો આપ્યો હોય ને ત્યારે મિત્રો આમાં કંઈ હોતું નથી. કારણ કે આનો તમે જ્યારે છૂટું પાડો ને ત્યારે શું આવે છે? તો કે એક્સ વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ. આનું છૂટું પાડો તો શું આવે છે? એક્સ વર્ગ ઓછા 2xy વત્તા y વર્ગ, હા કે ના? પછી બાદ બાકી છે એટલે આ ઓછા થઈ જાય, આ વત્તા થઈ જાય, ઓછા થઈ જાય. ઓકે, તો જોજો, વત્તા એક્સ વર્ગ ઓછા એક્સ વર્ગ વત્તા વાય વર્ગ ઓછા વાય વર્ગ, અને વત્તા 2xy અને વત્તા 2xy એટલે 4xy થાય, અને છેદમાં પાછું xy આવ્યું છે એટલે આવું જ જવાનું છે. એટલે સીધે સીધું જ્યારે આવું આપ્યું હોય ને તો એનો 4 જ જવાબ આપે. દાખલા તરીકે અહીં રકમ બદલાવી નાખે, અહીં 312 કરે ને અહીંયા 109 કરે ને, બરાબર? તો એવી રીતના 312 109, તો એ જવાબ તો શું આવશે? 4, કારણ કે બાકી બધું ઉડી જાય છે. તો મિત્રો, આવા પ્રશ્ન આવે તો ઘણા લોકો મૂકી દે, ઓહ આ કેવી રીતે કરું? તો કંઈ કરવાનું હોતું નથી, ક્યારેય ગુણાકાર કરવાનો હોતો નથી, સીધે સીધો જવાબ. તો મજા આવી? તો બસ આવું જ હોય છે. જોઈએ નેક્સ્ટ મિત્રો. અહીં તમને એવું આપ્યું છે કે એક્સ ના છેદમાં વર્ગમૂળમાં 0.09 = 12 હોય તો એક્સ બરાબર શોધો. મિત્રો, આ બધા સમ પૂછાયેલા છે અને હજુ પણ પૂછી શકાય છે. તમને ખ્યાલ છે કે આવા સમમાં કંઈ ન હોય, એક્સની કિંમત શોધવી તો આને આપણે આ બાજુ લઈ જઈએ, તો એક્સ બરાબર 12 ગુણ્યા, હવે તમને ખબર છે 0.09, એનું વર્ગમૂળ કાઢો તો 9 નો વર્ગમૂળ ખબર છે 3, બરાબર ને? તો 3 જ આવશે, પણ 0.2 આંકડા પછી છે તો 1 આંકડા પછી, એટલે કે 0.3. બીજી વાત એ પણ જાણી છે કે પોઈન્ટ આપણે કાઢી નાખવો હોય તો કાઢી શકો છેદમાં 1 મીંડો, કારણ કે 1 પોઈન્ટ છે તો 1 મીંડાવાળું મૂકી શકાય, મતલબ કે 10 મૂકી શકાય. હવે 12 તેરી તો કે 36, એટલે કે તમે 3.6 એવો જવાબ આવી શકશે. અહીંયા પણ કરી શકો 12 તેરી 36 ને 1 આંકડા પછી પોઈન્ટ, તો જવાબ તો શું આવશે? 3.6. તો મજા આવી મિત્રો. તો આવા સમ અગાઉ પૂછાયેલા હજુ પણ પૂછાઈ શકે છે, અને હોમવર્ક આપી દો ને. ચાલો આપી દો મિત્રો, હોમવર્ક રેડી છે. 0.00052 નું વર્ગમૂળ ખાલી જગ્યા થાય. યસ, હું શ્યોર છું તમે જરૂરથી જવાબ આપી દેશો. અને હા, લાસ્ટ આપેલું હોમવર્ક પણ જોઈ લેવું છે ને, ચાલો જોઈ લઈએ. મિત્રો, તમને હોમવર્ક આવું આપેલું કે 3.25 વત્તા 1.375 અને વત્તા 1.635 નું મૂલ્ય કેટલું થાય. જો 3 ને 2 5 ને 7 14 ને 35 ને 29 ને 6 35, હા તો 6 આવશે. તમે કહો સર આવી રીતના, હા તમે આવી રીતે કરી શકશો. હવે કરવાનું શું ખબર છે મિત્રો? એક રીતિ છે કે તમે આનો ગુણાકાર કરીને પેલું કરો, પેલા હમણાં નહીં કરતા, એટલે 3 1, આ બધા પૂર્ણાંક બોલી જાય, 3 પૂર્ણાંક 2 5 આવશે, 1 પૂર્ણાંક બોલી જાય ને, પેલા આનો સરવાળો કરી નાખો, તો 3 4 ને 5 આ તો થઈ ગયા. બીજી વાત કે જો અહીંયા 5 છે, અહીંયા 7 છે ને અહીંયા 35 છે, તો આનું શું થાય? તો કે 7 5 ને 35, બરાબર? આ બેનો ગુણાકાર, જ્યારે આ બેનો ગુણાકાર નહીં લેતા હોય ત્યારે ચોકડી ગુણાકાર કરવાનો. 7 2 14, 5 3 15,
તો જુઓ આ 14 વત્તા 15 એટલે શું થયું? તો કે 29 ના છેદમાં 35 વત્તા આ તો છે 6 ના છેદમાં 35. ફરીથી પેલા આપણે 1, 2 અને 3 ને જુદા જુદા કરી લીધા એટલે આ આપણે લઈ લીધા. હવે આમાં શું છે? તો પેલા આટલાનું જ કર્યું કારણ કે અહીં 35 છે તો આ 35 નું મેચિંગ થશે. હવે જો 2 ના છેદમાં 35 35 હોય એટલે તમારે નીચે ખાલી 35 લખી નાખવાના અને ઉપરનું એમને એમ કરી નાખવાનું એટલે 29 વત્તા 6 કરી નાખો તો એ તમને ખબર જ છે કે શું આવે 35 ના છેદમાં 35. તો 5 વત્તા શું આવશે? 35 ના છેદમાં 35 એટલે કે તો 5 વત્તા 1 એટલે કે શું આવે? 6. અને 6 જેવો જવાબ છે છે જ. તો આવું કંઈક હતું અને મને ખબર છે કે તમે 100% આવડી ગયું હશે. તો બસ મિત્રો આનંદથી કામ કરીએ, આગળ વધીએ અને જે આપણો ટાર્ગેટ છે કે જલ્દી નોકરી એ લઈને રહીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.